आज रात 12 बजे से पूरे देश में, ध्यान से सुनिए, संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है। કોરોનાનો મુકાબલો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન નીચે સુરતના તમામ વિભાગોના સંકલન સાથે તંત્ર કાર્યરત છે। આવશ્યક ચીજ વસ્તુ જેવી કે દૂધ, અનાજ, કરિયાણું, શાકભાજી સ્વચ્છ જગ્યાથી લો, કાળજીપૂર્વક લો અને આ કોરોનાની મહામારીને ઘરે આવતા અટકાવીએ। સુરત શહેરના દરેક નાગરિકની જવાબદારી અમારી છે। એ જ માન્યતાને સાથે લઈને કોવિડ 19 ના ખિલાફની લડાઈ હંમેશા આપણે જારી રાખીશું। કોવિડ 19 ને ફાઇટ કરવા માટે આપણા પાસે એક બહુ સરસ અસ્ત્ર છે, શસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે। એ છે કે SDM H2 પોલિસી। SDM H2 પોલિસી એટલે SD એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, M એટલે અચૂક રીતે જ્યારે પણ આપણે ઘરના બહાર નીકળીએ ત્યારે માસ્કનો ઉપયોગ કરીએ, એ M, અને H2 એટલે આપણા હાન્ડ હાઇજીન, એટલે આપણે હાથ દિવસમાં 9-10 વખત અચૂક રીતે એને સાફ કરતા રહીએ। શરૂઆતમાં ટેક્સ્ટ મેસેજ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો। આ ટેક્સ્ટ મેસેજ કંટ્રોલ રૂમના માધ્યમથી લોકોના જે પણ પ્રશ્ન હોય, સમસ્યા હોય, મૂંઝવણ હોય એ દૂર કરવાનો અમે પ્રયત્ન કર્યો। સુરત શહેરમાં છેલ્લા અનેક દિવસોથી કોરોનાની સામેની લડાઈમાં સુરત શહેરના લોકોએ ટીમ સુરત તરીકે જે રીતે કામ કર્યું છે, લાખોની સંખ્યામાં લોકો તક ભોજન પહોંચાડવાનું કાર્ય કર્યું, મેડિકલ સહાય પહોંચાડી, અને એ જ પ્રકારે સુરત આજે દેશભરમાં ક્યાંક ને ક્યાંક ઇન્સ્પિરેશન સિટી તરીકે દેખાઈ રહ્યું છે। એકતા ટ્રસ્ટના અબ્દુલ રહેમાન મલબારી એ શખ્સિયત માટે સુરતે અને ગુજરાતે ગર્વ લેવા જેવી બાબત છે। લોકડાઉન તથા કોરોના વાયરસની વ્યૂહરચના સફળ થવા માટે કોરોના વાયરસ પોઝિટિવ છે એમ માનીને સાવચેતી રાખી, ચહેરા પર માસ્ક, સફાઈ તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને જીવન જીવતા શીખવું પડશે। આવો કોરોના વાયરસના પડકારનો સામનો સાથે મળીને। અને જ્યારે રમઝાનનો સમય આવ્યો, ઇફતાર અને શેરી કેવી રીતે પહોંચાડીએ, ત્યારે ઇરરેસ્પેક્ટિવ ઓફ કાસ્ટ એન્ડ ક્રીડ એ જે NGO સામાજિક સંસ્થાઓએ કામ કર્યું તેને હું બિરદાવું છું, એને સલામ કરું છું। આ સમય દરમિયાન જે કોરોના વોરિયર્સ તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યો છે, એ સમયે આપણે આપણા શિક્ષક શિક્ષિકાઓને કેવી રીતે ભૂલી શકીએ કે જ્યારે આ મહામારીમાંથી આપણે પસાર થઈને સ્કૂલો કોલેજો શરૂ થશે તે સમયે આ શિક્ષક શિક્ષિકાઓની જવાબદારી કદાચ બેવડાઈ જશે। મિત્રો, કોવિડ 19, કોરોના, લોકડાઉન આ તમામ શબ્દોમાંથી હવે બહાર આવીએ। સરકાર દ્વારા જે કંઈ નીતિ નિયમો બન્યા છે તેનું પાલન કરીએ અને ફરી પાછી હસતી રમતી ખેલતી આપણી જિંદગીમાં મસ્ત બનીએ। સુરત પોલીસના જવાનો અને અધિકારીઓ જે જુસ્સો ઉત્સાહથી કામ કર્યું છે એ બદલ હું એમને સલામ કરું છું। સુરતના રહેવાસીઓએ પણ પોલીસને
राज्य સરકારના વહીવટીતંત્રને જે રીતે સહકાર આપ્યો છે લોકડાઉનનો એ બદલ પણ હું સર્વનો આભાર માનું છું. આપણે બધા સાથે મળી અને કામ કરીશું તો હું માનું છું ત્યાં સુધી ચોક્કસપણે આ કોરોનાના જે રાક્ષસ છે એ રાક્ષસને આપણે હરાવવામાં સફળ થઈશું. જ્યારે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી પણ ખૂબ જ બેડલી અફેક્ટેડ થઈ છે, પીપલ આર વરીડ અબાઉટ, અને એના માટે વી આર એક્સપેક્ટિંગ કે ગવર્મેન્ટ આના માટે કોઈ પેકેજીસ જાહેર કરે. અમે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવા માટે વર્ચ્યુઅલ એક્સપો કરવાનું અમે નક્કી કર્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે સુરતનો ગ્રોથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટમાં આ શહેર પૂરપાટ ઝડપે તેમનો ગ્રોથ થશે. ભાઈ, આ સુરત છે ડાયમંડ સિટી છે અને હંમેશા એ ડાયમંડની જેમ ચમકતી જ રહેશે. ત્યારે અમારો ડાયમંડ ઉદ્યોગ પણ સોશિયલ ડિસ્ટન્સથી શરૂ થઈ જશે અને સુરત હંમેશા ચમકતું રહેશે. સુરત શહેર ઓર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કા ચોલી દામન કા સાથ હૈ. સુરત સિટીને કભી હારના નહીં સીખા, ના યે પહેલે કભી હારી થી, ના યે આગે કભી હારેગી. પાછું સાવચેતી રાખીને આવનારા તહેવારો જેમ કે ગણેશ ઉત્સવ, જન્માષ્ટમી અને નવરાત્રી ઉત્સવને ફરીથી માણી શકશે અને લોકો ઝૂમી ઉઠશે એવો મને વિશ્વાસ છે. આપણે આ કોરોનાની મહાલડાઈમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ કરેલા સૂચનોનો અમલ કરીએ અને આવનારા દિવસોની અંદર લોકોનો સાથ સહકારથી આ લડાઈ લડીએ. લોકડાઉનને કારણે સુરતમાં અલગ અલગ રાજ્યના કામદારો એ ફસાયેલા હતા. આ દરેકને પોતાના ઘર સુધી સહી સલામત પહોંચાડવા એ અમારો સંકલ્પ છે અને અમે પૂરો કરીને રહીશું. તદ્દન ખોટા અને ઉપજાવી કાઢેલા સમાચારો જેનું મૂળભૂત હેતુ સમાજમાં ખોટી માહિતી બદ ઇરાદાપૂર્વક ફેલાવવાનો હોય છે, કે આપણી સૌ મીડિયા કર્મીઓની ફરજ છે કે આ ફેક ન્યૂઝ ફેલાવનારા તત્વો સામે સૌ મીડિયા કર્મીઓએ આ એક ખતરનાક વાયરસ સામે લડવાનું છે. આપણે સૌએ કોરોના સામેનો આ જંગ જીતવાનો છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારના દરેકે દરેક લોકોએ જે કોરોના વાયરસ સામેની લડતમાં સહયોગ આપ્યો છે તેના માટે હું જિલ્લા વહીવટીતંત્ર વતી આપ સર્વેનો ખૂબ આભાર માનું છું. કોવિડ 19 સાથે આખો દેશ લડી રહ્યો છે, પણ યાદ રાખો આપણે બીમારી સાથે લડવાનું છે, બીમાર સાથે નહીં. જેઓ બીમાર છે એમની સંભાળ રાખો, એમની સાથે ભેદભાવ ના કરો. કોરોના સંકટ કા સામના કરતે હુએ નયે સંકલ્પ કે સાથ મેં આજ એક વિશેષ આર્થિક પેકેજ કી ઘોષણા કર રહા હું. યે આર્થિક પેકેજ દેશ કી વિકાસ યાત્રા કો આત્મનિર્ભર ભારત અભિયાન કો એક નઈ ગતિ દે.